પાટીદાર અનામત તેમજ ખેડૂતોના દેવા માફીની માંગ સાથે હાર્દિક પટેલના ઉપવાસને જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ ગુજરાતમાં પાટીદારો રહિત અનેક લોકોનું સમર્થન પણ વધતું જાય છે. ગુજરાત કોંગ્રેસ પર હાર્દિક પટેલના અનામત આંદોલન અને ખેડૂતોના દેવા માફીની માંગને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે માણાવદર વંથલી મેંદરડાના કોંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડાએ પણ હાર્દિક પટેલને સમર્થન આપવા માટે દરેક તાલુકા મથકે પ્રતિક ઉપવાસમાં મંડાણ કર્યા હતા. જૂનાગઢ માણાવદર બાદ વંથલી પટેલ સમાજ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોના કોંગ્રેસી કાર્યકરોની સાથે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. મીડિયા સાથે સંવાદમાં જવાહર ચાવડાએ ગુજરાતની ભાજપ સરકારની ઝાટકણી કરી હતી, જ્યારે સાબરકાંઠાના જિલ્લાની વડાલી તાલુકાના કેશરગંજ ગામે હાર્દિક પટેલના ઉપવાસ સમર્થનમાં આમરણ ઉપવાસ પર બેસવા માટે મંજૂરી લેવા ગયેલા પાસ કાર્યકરની ગોવિંદભાઈ પટેલની તબિયત લથડતા વડાલી પોલીસ દ્વારા પાસ કાર્યકરો પર દમણગીરીના આક્ષેપો કરાયા હતા. જ્યારે જૂથડ, રંગપુર, પીખોર સહિતના ગામોમાં હાર્દિકના સમર્થનમાં એક દિવસની રામધૂન યોજાઈ હતી અને કેશોદ તાલુકાના સોંદરડા ગામે 6 ઉપવાસીઓએ એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. આ ઉપરાંત વિસાવદરમાં હાર્દિક પટેલના સમર્થનમાં પાસ કન્વીનરો દ્વારા મુંડન કરવામાં આવ્યું હતું. હલો, આજે ઉપવાસ આવણીનો 6ઠો દિવસ હોવા છતાં કોઈ પણ સરકારી તંત્ર ત્યાં ફરકેલું નથી. હાલ લાલજીભાઈ બાવાભાઈ કોટડીની તબિયત લથડતા હું ભૂપતભાઈ રામોલિયા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે આજે પણ એને હું હોસ્પિટલે લઈ આવેલ છું. વિસાવદર હોસ્પિટલ લઈ આવેલ છું, સરકારી હોસ્પિટલે, અને અતિ ગંભીર તેમની હાલત હોય પણ સરકારી તંત્ર ત્યાં ફરકેલ નથી. આજે લેખિતમાં અરજી દીધેલી હોવા છતાં ડૉક્ટરોને જાણ નથી કરેલી અને 2-3-4 દિવસ પછી જાણ કરેલી ડૉક્ટરોને, એમની તબિયત અંતર પૂછવા પણ આજે મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી કોઈ પણ ફરકેલ નથી. આજ પણ કાંઈ પણ થશે, અત્યારે રિફર સરકારી ડૉક્ટરશ્રીએ એવું કીધેલું છે કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરું છું. આજે એની તબિયત અતિ ગંભીર હોવા છતાં કોઈ પણ નિર્ભર તંત્ર તેમની મુલાકાત પણ એક પણ મુલાકાત નથી લીધેલી અને કાંઈ પણ કાયદાકીય રીતે કોઈ પણ સપોર્ટ પણ કરેલો નથી. જય જવાન, જય કિસાન. આજે છેલ્લા 15 દિવસ થયા પાટીદાર યુવા નેતા, ખેડૂતોનો નેતા અને ગુજરાતની દબાયેલી પ્રજાનો નેતા હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ પર બેઠેલો છે, તો તેના સમર્થનમાં આજે રંગપુર ગામથી હું કલ્પેશ હાંસળિયા તેમજ ખેડૂત સમાજ, પાટીદાર સમાજ અને સમસ્ત ગામ તેના સમર્થનમાં બેઠેલું છે અને પ્રતિક ઉપવાસ કરેલા છે. તો સરકારને એક બાબતની નોંધ લઈએ કે આજે ગામડે ગામડેથી યુવાનો, ખેડૂતો, બેરોજગારો ના પ્રશ્નો છે તો અને એ લઈને હાર્દિક બેઠો છે, તો એને સમર્થન અમે આપીએ છીએ તો તમે કેમ એની પાસે કાંઈ મધ્યસ્થી કરવા જતા નથી, તમે કેમ એની સાથે કોઈ વાત નથી કરતા? શું હાર્દિક પટેલ પાકિસ્તાનથી આવ્યો છે? શું અમે બધા પાકિસ્તાનથી આવ્યા છીએ? અમે ભારતના દીકરા છીએ, અમે ભારતના નાગરિક છીએ, તો અમારી વાતની નોંધ લઈએ. આજે ગામડે ગામડે મારા બાજુનું ગામ જુથળ, સોંદેડા અને આજે મારું ગામ રંગપુર, અજાબ વગેરે ગામમાં આજે ધૂનનું આયોજન છે, વગેરે ગામડે એટલા માણસો બેઠા છે, તો અમારી કાંઈક મજબૂરી છે, અમારી જરૂરિયાત છે, તો સરકાર આ બાબતે નોંધ લઈએ. બે હાથ જોડીને વિનંતી, જો તમારા દિલમાં કાંઈક થોડોક રામ વસતો હોય તો આ ખેડૂતોની વાત સમજો. બાકી તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ છીએ અને કદાચ જરૂર પડે તો ભગતસિંહ બનતા પણ અમને આવડે છે. બરોડા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામમાં હાર્દિકભાઈ પટેલના સમર્થનમાં ગોવિંદભાઈ પટેલે આમરણ ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી માગેલ. એ મંજૂરીના બે દિવસ અગાઉ કાગળો પોલીસ સ્ટેશનમાં આપેલ, જેનો જવાબ લેવા માટે ગોવિંદભાઈ પટેલને વડાલી પોલીસ સ્ટેશનમાં બોલાવી 2-3 કલાક બેસાડી રાખ્યા. પરંતુ એમની અચાનક છાતીમાં દુખાવો ઉપડતા એમની બાજુમાં સિવિલ હોસ્પિટલમાં જવાનો પ્રયત્ન કર્યો, તો એમના આ વર્તનને નાટક ગણાવી એમની જોડે જીબાજોડી કરી છાતીમાં 2 ગડદા મારી અને એમને ત્યાં મારઝૂડ કરી અને મોઢા ઉપર વલુખરાના ઘા કરેલ છે અને એમને સિવિલમાં જઈને દવા કરાવી તો આ રહ્યા એની બીપી 180 થઈ ગયેલ. આવા વસ્તુને નાટક ગણાવી અને ગોવિંદભાઈ પટેલ સાથે અભદ્ર વર્તન કરેલ છે. નહીં, એ બિલકુલ ખોટી વાત છે ને. એ લોકો કોઈ માંગણી માટે નહોતા આવેલા. ગોવિંદભાઈ કચરાભાઈ પટેલ કેસરગંજના છે. એમણે અમરનાથ ઉપવાસ પર બેઠવાની, હાર્દિક પટેલના સમર્થનમાં બેસવાની એપ્લિકેશન આપેલી, મંજૂરી માંગેલી હતી, જે અનુસંધાને એ આજે નિવેદન લખાવવા પોતાના જે પાસના બીજા કાર્યકરો હતા 4-5 જણા, એમની સાથે પોલીસ સ્ટેશન આવેલા હતા અને એમનું સ્ટેટમેન્ટ જે છે કે આ બાબતે લખવાનું ચાલુ હતું અને અમારે ભારત બંધનો એલાનનો બંદોબસ્ત ચાલુ હતો, તો અમે પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમે પોલીસ સ્ટેશન આવેલા તો એ લોકો નીચે બેઠા હતા, સ્ટેટમેન્ટ અધૂરું હતું ને એમને અંદર ચર્ચા ચાલતી હતી કે ઉપવાસ પર બેસવું કે ન બેસવું. બહાર લોબીમાં બેઠા હતા અને એ દરમિયાન એ ગોવિંદભાઈ છે પોતે ઉઠીને ચાલવા લાગેલા પોલીસ સ્ટેશનની બહાર, જેથી અમારા કોઈ સ્ટાફવાળાએ આવીને જણાવ્યું કે સર, ગોવિંદભાઈ નિવેદન બાકી છે ને એ જાય છે. એથી અમે બહાર જઈને પૂછેલું એમના જે માણસો હતા એમને,
કે શું છે ગોવિંદભાઈ નિવેદન લખવાનું, એટલે કે સાહેબ અમને કંઈક છાતીમાં કે દુખાવો ઉપડ્યો છે એટલે જઈ રહ્યા છે, એટલે પોતે ચાલતા રોડ ઉપર ચડ્યા હતા એ દરમિયાન અમે ગાડી મોકલી આપી કે ભાઈ અમને ગાડીમાં લઈ જઈને અને સિવિલ હોસ્પિટલ જઈને બતાવી આવો, પછી એમનું નિવેદન આપણે લઈશું કે હોસ્પિટલ બતાવી આવો. તો એ દરમિયાન પોલીસ પણ અહીંથી ગઈ ને અમને સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ, ત્યાં જઈને અમને ડૉક્ટરે ચેક કર્યા હશે અને કીધું હશે કે બીપી વધી ગઈ હશે, એમને બીપીનો પ્રોબ્લેમ કે જે બી હશે. તો પછી અમને આગળ એમના માણસો લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા. આ સિવાય બીજો કોઈ ઇસ્યુ બને આ જરૂરત મંથલી મુકામે ઉપવાસમાં બેઠેલા છે. આજે મારો ત્રીજો દિવસ રોજ તાલુકા મથક ઉપર જઈને મારો વિરોધ પ્રદર્શિત કરીએ છીએ. અમારી વાત એટલી જ છે કે લોકશાહી બચાવવા માટે હાર્દિકભાઈ સમર્થન માટે મેં ઉપવાસમાં બેઠેલા છે અને પાણી પાણીનો ત્યાગ કરેલ છે. સવારના 10 થી 6 સુધી ગામડેથી ઘણા મોટા સંખ્યામાં અમને આગળ આવ્યા છે અને સપોર્ટ જો ભાઈ વાત કરવામાં આવે તો ત્યાં જે આંદોલનકારીને મળવા જ એટલે જે લોકો જાય છે એને પોલીસ એના ઉપર દમન કરે છે અને પત્રકારો ઉપર પણ દમન કરે છે, આ બાબતે આપનું શું માનવું છે? આ કિસ્સો મારો પોતાનો જાત અનુભવનો છે. હું ગયો ત્યારે પણ એ પરિસ્થિતિ હતી જ ને. લોકશાહી બચાવની જે હું વાત કરું છું તેના કારણે જ કરું છું. લોકશાહી બચાવવાનું ફરજિયાત